વાર્તા 62. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બે સ્ત્રી પુરુષ ક્ષત્રિય શ્રી નંદના વાસી એમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. લીલામાં બેઉ શ્રી વિશાખાજીના સખી છે. પુરુષનું નામ રંગા, સ્ત્રીનું નામ હંસા સખી. એ બેઉ શ્રી અમનાજી સ્નાન માટે ગઈ. ત્યાં એમને શ્રી ઠાકોરજી મળ્યા. તે નાના પ્રકારની વિહાર લીલામાં મગ્ન થઈ ગઈ. પછી શ્રી ઠાકોરજી સાથે જલવિહાર કરવા લાગી. ત્યાં શ્રી સ્વામિનીજી અને વિશાખાજી શ્રી યમુનાજી નાહવાને પધાર્યા. એટલે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીમાંથી નીકળી વૃક્ષની આડમાં ઉભા રહ્યા અને આ બંને સખી ચકિત થઈ જલમાં ઉભી રહી. ત્યારે શ્રી સ્વામિનીજી પોકારીને કહે, રંગા હંસા અમારી પાસે આવો. પણ એમનું મન શ્રી ઠાકોરજીમાં લાગ્યું કે ક્યારે ફરી પધારે, તેથી એ સાંભળે નહીં. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું, વિશાખા, આ બંને તારી સખી બહુ ઉદ્ધત છે, મેં બોલાવી તો પણ આવી નહીં. એટલે વિશાખાજીએ બોલાવ્યા, રંગા હંસા અહીં આવો. તો પણ ના આવી. ત્યારે વિશાખાજી કહે, એવું માન ગર્વ થયો કે આટલી બોલાવી પણ જવાબ ના આપ્યો, માટે ભૂમિમાં પડો. ત્યારે બંને ભૂમિમાં પડી. તે શ્રીનંદમાં બે ક્ષત્રિયના ઘર હતા, ત્યાં બંને પ્રગટ્યા. સમય થયે, વર્ષ 10 થયા ત્યારે બંનેનો વિવાહ થયો. પછી બંનેના મનમાં વૈરાગ્ય આવ્યો. બંને પોતાના મનમાં આપસમાં કહે કે વિષય આદિ સુખ તો પશુ પંખીમાં પણ છે, પણ શ્રી ઠાકોરજીએ મનુષ્ય દેહ લીધો છે તો વ્રત આદિ કરી દેહ ઇન્દ્રિયનું દમન કરીએ. તેથી બંને વ્રત સાધ્યા. ભૂમિ ઉપર સુવે, નિત્ય ફલાહાર લે, ક્યારેક દૂધ ક્યારેક જલ આદિ લે, એકાદશી નિર્જલ કરે. કાર્તિકમાં એક દિન ફલાહાર એક દિન નિર્જલ, આ પ્રકારે વ્રત કરી શરીર બંને સૂકવી નાખ્યા. ત્યારે બંનેના મા બાપ ખીજાઈ ગયા કે તમે હમણાંથી આવું કષ્ટ કરો છો તે શાને માટે, હજુ તો તમારે ખાવા પહેરવાના દિવસો છે, સુંદર ભોગ ભોગવો. શ્રી ઠાકોરજીએ 4 આપ્યા છે, તેથી સંસારનું સુખ ભોગવો. ત્યારે બંને જણ કહે, સંસારનું સુખ કૂતરા ગધેડા હોય તે ભોગવે, અમે તો વ્રત કરીશું. એટલે તે ચૂપ થઈ રહ્યા. પછી એક દિવસ મહા મહિનામાં સરસ્વતીમાં તેઓ નાતા હતા. તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ થાનેશ્વરમાં પધાર્યા. તે સમયે આપ સરસ્વતી ઉપર સંધ્યા વંદન માટે પધાર્યા. ત્યારે આ બંનેને જલમાં ઊભા જોઈને થાનેશ્વરના વૈષ્ણવોને આપે પૂછ્યું કે આ સ્ત્રી પુરુષ કોણ છે, આવી ઠંડીમાં જલમાં ઊભા છે, અતિ દુર્લભ છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ, એ બંને ક્ષત્રિયના બેટા બેટી છે, સ્ત્રી પુરુષ છે, એમને લૌકિક સંસારનું સુખ જાણ્યું નથી, વ્રત સદા કરે છે, અન્નની વસ્તુ લેતા નથી, મહાકષ્ટ કરી દેહ સુકાવી નાખે છે, મા બાપ અગર બીજા કોઈનું કહ્યું માનતા નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમને અમારી પાસે કોઈ ઉપાય કરીને લાવો. ત્યારે વૈષ્ણવો સામે પાર જઈ બંનેને કહે, તમે પાર ચાલો, શ્રી આચાર્યજી તમને બોલાવે છે, તમને વ્રતનું જે ફળ જોઈએ તે મળશે. આ સાંભળીને બંને પ્રસન્ન થઈ વૈષ્ણવના સંગે પાર આવ્યા અને શ્રી આચાર્યજીને દંડવત કરી ઊભા રહ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તમે આવું કષ્ટ કરીને વ્રત કરો છો તો મનોરથ શું છે, તમને ફળ જોઈએ તે લો. ત્યારે બેઉ કહે, મહારાજ, ફળ તો બહુ મોટું ઈચ્છીએ છીએ અને સાધન તુચ્છ કરીએ છીએ, તો ફળ કેમ મળશે? ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે કહો તો ખરા. ત્યારે બેઉએ કહ્યું, અમને એ મનોરથ છે કે આ જન્મમાં આ જ શરીરથી શ્રી ઠાકોરજી અમારાથી બોલે અને કૃપા કરે, અને શ્રી ઠાકોરજી તીર્થ વ્રત કરે અથવા સાધનથી કેવી રીતે મળશે, તેથી અમે શું કરીએ, થાકીને વ્રતાદિ કરીને શરીર છોડીશું, બીજો ઉપાય તો કંઈ જાણતા નથી.
એટલે શ્રી આચાર્યજી કહે આટલું કષ્ટ વ્રત કરીને શરીરને દોછો તો શ્રી ઠાકોરજીની સેવા સ્મરણમાં શરીર અને મન લગાડો તો આ જન્મમાં પ્રભુ કૃપા કરે. ત્યારે સ્ત્રી પુરુષ બંનેએ કહ્યું, મહારાજ શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે બને? અમે કંઈ પાસે રાખ્યું નથી. આ બે કપડાં મેલા પહેર્યા છે અને મા બાપની પાસે દ્રવ્ય છે, પણ તેઓ તો સંસારના સુખ માટે જે માગે તે દે, પરંતુ પરમાર્થને માટે અગર શ્રી ઠાકોરજીના નામ ઉપર કોડી નહીં દે, અમારાથી દ્વેષ કરે છે અને ભગવત સેવા દ્રવ્ય વિના કેમ થાય? ત્યારે શ્રી આચાર્યજી કહે કે એ દ્વેષ કરે એમાં તો તમને સારું છે, બહિર્મુખથી બોલવું મટ્યું, વળી સેવા લાયક તમે બે ચાર આઠ ઘડી કંઈક ઉદ્યમ કરશો તો તેમાં તમને નિર્વાહ લાયક મળશે. તેમાં નિર્વાહ કરજો. સેવા અર્થે શરીરને કષ્ટ થાય ત્યારે ધીરજ ધરી દુઃખ સહો તો તમારું દુઃખ શ્રી ઠાકોરજીથી સહ્યું ન જાય. ઠાકોરજી તમને અનુભવ જણાવશે. વળી અમે થાનેશ્વરના વૈષ્ણવને કહી દઈશું, તમને ઉધાર આપશે, વેપાર પણ સિદ્ધ કરી દેશે. પરંતુ તમારું મન ભગવત સેવા કરવાનું હોય તો શ્રી ઠાકોરજી બધો ઉપાય કરશે. જો મન ન હોય તો તમારી વાત તમે જાણો. ત્યારે બંનેએ કહ્યું, મહારાજ અમારું મન તો બહુ છે, પણ મા બાપના પ્રતિબંધથી ડરીએ છીએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે મા બાપના પ્રતિબંધથી ન ડરો, અમે કહીએ તેમ કરો, તમારો બધો મનોરથ પૂર્ણ થશે. ત્યારે બંને પ્રસન્ન થઈ કહે, મહારાજ અમે આપના શરણે છીએ, જે પ્રકારે અમારું ભલું થાય તેમ કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્નાન કરીને આવ્યા છો, અપ્રશમાં તો તમે છો, માટે આગળ આવો. ત્યારે બંને આગળ આવ્યા એટલે આપે નામ નિવેદન કરાવ્યું. પછી શ્રી આચાર્યજી થાનેશ્વરના વૈષ્ણવને કહે, હવે આમને માટે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ઠીક કરો. ત્યારે એક નામધારી વૈષ્ણવ થાનેશ્વરનો હતો, તેણે કહ્યું, મહારાજ મારે બે સ્વરૂપ છે, તેથી એક લાલજી હું આપીશ. ત્યારે શ્રી આચાર્યજી કહે, અહીં જલ્દી લાવો. ત્યારે તે નામધારી વૈષ્ણવ સ્વરૂપ લઈ આવ્યો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ તે સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી સ્ત્રી પુરુષના માથે પધરાવ્યું. પછી સિંહનંદમાં વૈષ્ણવો જે શ્રી આચાર્યજીના દર્શને આવ્યા હતા તેમને આપ કહે, આ બંને સ્ત્રી પુરુષ અમારા છે, માટે આ બંને કોઈ પ્રકારથી દુઃખ ન પામે તેમ કરજો. ત્યારે વૈષ્ણવ કહે, મહારાજ અમે પ્રાણની માફક એમને જે જોઈશે તે સિદ્ધ કરી દઈશું. તે સમયે સાસુ બહુ પણ દર્શન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું, મારા ઘરમાં જગા ઘણી છે, તે હું તેમને આપીશ, સેવા સંબંધે બધું સિદ્ધ કરી દઈશ, સિંહાસન સૈયા આદિ. ત્યારે શ્રી આચાર્યજી સ્ત્રી પુરુષને કહે, તમે વહુની સાથે જાઓ, તમારા ઉપર પ્રભુ જલ્દી કૃપા કરશે, જ્યાં તમે રહેશો ત્યાં સુખ પામશો, જેમાં પુષ્ટિ માર્ગનો ધર્મ સિદ્ધ હોય તે કાર્ય કરજો. ત્યારે સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજીને દંડવત કરીને તે વહુના ઘરે આવ્યા. વહુએ અલગ જગ્યા કરી ત્યાંથી ઠાકોરજી પધરાવ્યા. એક વૈષ્ણવ પાસેથી ₹22 ઉધાર માગી લાવ્યા, તેની સામગ્રી લાવ્યા, રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી મહાપ્રસાદ લીધો, સાધન વ્રત આદિ બધું છોડી દીધું, વિષ્ણુ પંચક વ્રત કરે, જયંતી અને એકાદશી વ્રત રાખે, એને વિષ્ણુ પંચક કહે છે. એ પાંચે વ્રત ચાર જયંતી અને એકાદશી વિષ્ણુ સંબંધી છે, તે વૈષ્ણવે અવશ્ય કરવા, બીજા વ્રત નહીં કરવા. પછી સેવાથી પહોંચી પુરુષ બજારમાં ગયો. ત્યારે વૈષ્ણવ બહુ સન્માન કરીને કહે, તમે દુકાન કરો તો દ્રવ્ય લો, ચાકરી કરો તો મહિનો લો, જેમાં તમારું મન પ્રસન્ન હોય તે કરો. ત્યારે આમણે કહ્યું, મારું મન દલાલી કરવામાં છે. પછી દલાલી કરવા લાગ્યા. વૈષ્ણવો પ્રીતિ કરી ₹2 નિત્ય એમને પેદા કરાવી દેતા. પછી ₹22 જે કરજના હતા તે તેમણે આપી દીધા અને ભગવત સેવા કરવા લાગ્યા. ત્યારે સ્ત્રી પુરુષ બંનેના મા બાપ એમની નિંદા કરવા લાગ્યા. જે પહેલાં તો મોટા ત્યાગી હતા
અને હવે વૈષ્ણવથી ભીખ માગીને નિર્વાહ કરે છે, બીજાના ઘરમાં રહે છે, અમને લાજ લગાડે છે, એવું જ કરવું હતું તો બીજા કોઈ ગામમાં જઈ રહેવું હતું, ઠાકોર લઈ લોકોને ઠગવાને મોટા ભક્ત થયા છે, આ પ્રમાણે વાત બધાને કહે। પછી કોઈએ પુરુષને આ વાત જણાવી, તેથી પુરુષના મનમાં ખોટું લાગ્યું। ત્યારે સ્ત્રીને કહે કે તારા મા બાપ અને અમારા મા બાપ આ પ્રમાણે જ્યાં ત્યાં નિંદા કરે છે। ત્યારે સ્ત્રીએ કહ્યું કે તમારા અમારા મા બાપ સાચા છે, આપની પાસે શું હતું? એક કોડી ન હતી, બધું વૈષ્ણવોએ શ્રી આચાર્યજીના સેવક જાણી કરી આપ્યું છે, તેથી આપણે સુખી છીએ, પરંતુ આ પ્રકારે શ્રી ઠાકોરજી સેવા માનશે નહીં, આપણો ધર્મ નાશ થયો। વૈષ્ણવથી પૂજાઈને ધન લઈ આપણે નિર્વાહ કર્યું, તેથી આપણને ધિક્કાર છે। માટે હવે એવી જગ્યાએ ચાલો જ્યાં આપણને કોઈ વૈષ્ણવ જાણે નહીં, ત્યાં જે કમાઈને લાવો તેમાં ભોગ ધરીને નિર્વાહ કરીશું। ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે, આપણા મા બાપ સાચી નિંદા કરે છે, આપણે નિંદાને યોગ્ય છીએ, કેમ કે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે શ્રી આચાર્યજીના શરણે આવ્યા અને સેવા પધરાવી છે, કંઈ વૈષ્ણવ થઈ પૂજાવાને માટે નહીં, પોતાની બડાઈને માટે વૈષ્ણવ નથી થયા, તેથી આપણો ધર્મ રાખવો જોઈએ। બને તો શ્રી ઠાકોરજીને લઈને આ ગામથી બીજી જગ્યાએ કંઈક દૂર નીકળી જઈએ। આ વાત સ્ત્રીને સાંભળીને પુરુષે કહ્યું, તું ધન્ય તું ધન્ય, એ આવી શિક્ષાની વાત કહી। પછી બધી તૈયારી કરી સાસુવહુને કહે, હવે અમે જઈએ છીએ, તમારી બધી વસ્તુ સંભાળી લો। ત્યારે સાસુએ કહ્યું, અમારો કંઈ અપરાધ હોય તો કહો। ત્યારે વહુએ કહ્યું, અપરાધ નહીં, હવે એમના ઉપર શ્રી આચાર્યજીની પૂર્ણ કૃપા થઈ છે। પછી સાસુ વહુથી વિદાય થઈ શ્રી ઠાકોરજીને પધરાવી સ્ત્રી પુરુષ નીકળી ચાલ્યા, કોઈ વૈષ્ણવને અગર મા બાપને પણ જણાવ્યું નહીં। વાર્તા પ્રસંગ એક, એ બેઉ કેટલાક દિવસ આગ્રા આવી રહ્યા, ત્યાં એક કોઠો ભાડે લીધો, જગ્યા બિલકુલ નાની હતી, એથી એક ગોખલામાં શ્રી ઠાકોરજી પધરાવ્યા। ગોખલાની આગળ લાકડી અને માટીથી મુડગેલી બાંધી જગ્યા વધારી, તેના ઉપર શૈયા રહેતી, એક તરફ રસોઈ કરે, એક તરફ સીધું સામગ્રી રાખે, રાત્રે સ્ત્રી પુરુષ કોઠડીના દરવાજા ઉપર સૂઈ રહે, દરવાજા ઉપર માર્ગ હતો, તે શીતકાલ ઉષ્ણકાલ તો આ પ્રકારે વિતાવ્યો। પછી વર્ષા ઋતુ આવી એટલે રાત્રિએ મે વર્ષે ઓરડાના દ્વારે બંને બેઠા ભીંજાય, એમ કરતાં અર્ધરાત્રિ ભીંજાતા વીતી। ત્યારે શ્રી ઠાકોરજી મંદિરમાંથી બોલ્યા, વૈષ્ણવ તમે કેમ ભીંજાવ છો, અંદર આવો। ત્યારે સ્ત્રી પુરુષે કહ્યું, મહારાજ ઓરડો બિલકુલ નાનો છે, અમારી મલમૂત્રની દેહ અમે આપની પાસે કેમ સૂઈએ, મર્યાદા ન રહે। ત્યારે શ્રી ઠાકોરજી કહે, અમે તો ચોરામાં છીએ, તમે નીચે આવો, તમે ભીંજો છો તેનું અમને દુઃખ છે, તમે અંદર આવો તો અમને સુખ થાય। ત્યારે સ્ત્રી પુરુષ અંદર આવી ધરતી ઉપર સૂતા, પરંતુ આખી રાત્રિ ડરતા રહ્યા, એ છીંક ખાંસી વાયુ સરે તો અપરાધ પડશે, આમ ભય કરતા રહ્યા। પછી સવાર થયું, ત્યારે શ્રી ઠાકોરજીને પહોંચીને સ્ત્રી પુરુષે મનમાં વિચાર કર્યો કે વર્ષા ઋતુ આવી, આપણે અંદર સૂવું નથી, બહાર સૂઈએ તો ભીંજાઈએ, શ્રી ઠાકોરજી દુઃખ પામે, તેથી એક નાનું સરખું છાપરું દ્વારે બનાવું। એટલે એક છાપરું દ્વાર ઉપર બનાવી બંને સ્ત્રી પુરુષ બહાર આવી સૂતા। ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, અંદર કેમ ન સૂતા, અમારી આજ્ઞા હતી। ત્યારે બંને જણાએ કહ્યું, મહારાજ અમે લૌકિક જીવ છીએ, તેથી અનુસરમાં પાસે આવવું ઠીક નહીં, આપની આજ્ઞા થઈ તેથી ભીંજાતા નથી, છાપરા નીચે સૂઈએ છીએ। ત્યારે શ્રી ઠાકોરજી શુદ્ધ ભાવ જોઈને અનુભવ જણાવવા લાગ્યા, પછી માગી માગીને આરોગતા, તે સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર હતા, માન ભગવદી હતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ। ભાવ પ્રકાશ
એમની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે શ્રી ઠાકોરજીથી ડરતા રહેવું, અપરાધ પડે તો બાદર થાય, દાસનો એ ધર્મ છે કે સ્વામીનો ભય રાખે, પ્રીતિથી સેવા કરે અને પોતાનો ધર્મ ગોપ્ય રાખે તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય, એ સ્ત્રી પુરુષની એવી પ્રીતિ હતી।